હેલો દોસ્તો આજના વિડીયોમાં આપણે જીસીઆરટીના સો મોસ્ટ એમ પ્રશ્નો જોવાના છીએ આ પ્રશ્નો ધોરણ છથી દસના પાઠ્યપુસ્તક પર આધારિત છે આ પ્રશ્નો પરીક્ષામાં જો પૂછાય તો આપને આવડે તે માટે આપણે આ પ્રશ્નોને ધ્યાનથી અને શાંતિથી સાંભળશું અને યાદ રાખવાની કોશિશ કરીશું અને દોસ્તો એક વાત હંમેશા યાદ રાખજો જીતવું છે તો તકલીફ થશે બાકી હાર્યા પછી તો તકલીફ થવાની જ છે તમે સમજદાર છો હું આશા રાખું છું કે તમે સમજી ગયા હશો તો ચાલો શરૂ કરીએ આજના આ એમ પ્રશ્નો અને હા જે દોસ્તો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તે સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે આવા જ આઈપી પ્રશ્નો અને સ્પેશિયલ ટેસ્ટ તમને રોજ મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજના મોસ્ટ આઈમપી જીસીઆરટીના સો પ્રશ્નો પ્રશ્ન એક કોને સહાયકારી યોજના ભારતમાં દાખલ કરી હતી તો દોસ્તાના આન્સર આવશે લોર્ડ વેલ્સીએ પ્રશ્ન બે સહાયકારી સેની યોજના સ્વીકારનાર રાજ્યોના નામ જણાવો તો દોસ્તાના આન્સર આવશે નિજામ મૈસૂર અવધ ગાયકવાડ સિંધિયા ભોસલે અને પ્રશ્ન યોજના સૌપ્રથમ કોણે સ્વીકારી તો આન્સર આવશે કોણે ખાલસા નીતિ ભારતમાં દાખલ કરી હતી તો દોસ્તાનો આન્સર આવશે ડેલ હાઉસીએ પ્રશ્ન પાંચ ભારતમાં બ્રિટિશ પોલીસ તંત્રની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી તો દોસ્તાન આન્સર આવશે ગવર્નર જનરલ કોન વોલિસ દ્વારા પ્રશ્ન છે ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી તો દોસ્તાન આન્સર આવશે વોરન હેસ્ટિંગ દ્વારા પ્રશ્ન સાત ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદો બંને અસ્વીકાર્ય છે આ વિધાન કોનું છે તો દોસ્તાન આન્સર આવશે ગાંધીજીનું પ્રશ્ન આઠ વડી અદાલતના ન્યાયાધીશોની મુદ્દત કેટલા વર્ષ સુધીની હોય છે તો દોસ્તાન આન્સર આવશે બાસઠ વર્ષ સુધીની પ્રશ્ન નવ રાષ્ટ્રપતિ દ્વારા એડહોક ન્યાયાધીશની નિમણૂક વધુમાં વધુ કેટલા વર્ષ માટે કરી શકાય તો દોસ્તાના આન્સર આવશે બે વર્ષ માટે પ્રશ્ન દસ સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતનું કામકાજ કઈ ભાષામાં થાય છે તો દોસ્તાનો આન્સર આવશે અંગ્રેજી ભાષામાં પ્રશ્ન અગિયાર જિલ્લા અદાલતના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે તો દોસ્તાનો આન્સર આવશે રાજ્યના રાજ્યપાલ પ્રશ્ન બાર જિલ્લા અદાલતના ન્યાયાધીશ બનવા માટેનો ઉમેદવાર કેટલા વર્ષનો વકીલાત અથવા ધારાશાસ્ત્રી તરીકેનો અનુભવ હોવો જોઈએ તો દોસ્તાનો આન્સર આવશે સાત વર્ષ જેટલો પ્રશ્ન તેર જિલ્લા ફોજદારી અદાલતોમાં કેટલા વર્ષ કરતાં વધારે મુદતની સજા થઈ હોય તો તે ચુકાદાને વડી અદાલતમાં અપીલ કરી શકાય તો દોસ્તાના આન્સર આવશે ચાર વર્ષથી વધારે મુદતની સજા થઈ હોય તો પ્રશ્ન ચૌદ કોની ફરજ દરમિયાનના વર્તન અંગે સંસદ કે વિધાનસભામાં ચર્ચા થઈ શકતી નથી તો દોસ્તાના આન્સર આવશે ન્યાયાધીશના એટલે કે ન્યાયાધીશની ફરજ દરમિયાનના વર્તન અંગે પ્રશ્ન પંદર જલાવરણ પૃથ્વીની સપાટીનો આશરે કેટલા ટકા ભાગ રોકે છે તો દોસ્તાના આન્સર આવશે એકોતેર ટકા પ્રશ્ન સોળ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ કેટલી ઊંચાઈ સુધી મળી આવે છે તો દોસ્તાનો આન્સર આવશે આશરે વીસ કિલોમીટર જેટલી ઊંચાઈએ પ્રશ્ન સત્તર વાતાવરણમાં ઓક્સિજન કેટલી ઊંચાઈ સુધી મળી આવે છે તો દોસ્તાન આન્સર આવશે આશરે એકસો દસ કિલોમીટર જેટલી પ્રશ્ન અઢાર પૃથ્વી પર કુલ કેટલા આવરણો આવેલા છે તો દોસ્તાના આન્સર આવશે ચાર જે છે મોદાવરણ વાતાવરણ જલાવરણ અને જીવાવરણ પ્રશ્ન ઓગણીસ ખંડ પર્વતને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો દોસ્તાનો આન્સર આવશે હોશ પર્વત પ્રશ્ન વીસ બજાર પદ્ધતિમાં શું સર્વોપરી હોય છે તો દોસ્તાનો આન્સર આવશે નાણું અને ભાવતંત્ર બજાર પદ્ધતિમાં સર્વોપરી હોય છે પ્રશ્ન એકવીસ લોકો તેમની જુદી જુદી વસ્તુઓ અને સેવાઓ માટે માંગ શાણા દ્વારા વ્યક્ત કરે છે તો દોસ્તાનો આન્સર આવશે ભાવતંત્ર દ્વારા પ્રશ્ન બાવીસ ગ્રાહકોની ઊંચા ભાવો ચૂકવવાની તૈયારી બજાર પદ્ધતિમાં સાનું સૂચન કરે છે તો દોસ્તાનો આન્સર આવશે ઇજારો પ્રશ્ન ત્રેવીસ બજાર પદ્ધતિમાં સૌથી વધારે મહત્ત્વનું સાનું હોય છે એટલે કે મહત્ત્વ સાનું હોય છે તો દોસ્તોનો આન્સર આવશે મૂડીનું પ્રશ્ન ચોવીસ કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે તો દોસ્તાનો આન્સર આવશે બજાર પદ્ધતિ પ્રશ્ન પચીસ કઈ પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની માલિકી ખાનગી હોય છે તો દોસ્તોનો આન્સર આવશે બજાર પદ્ધતિ પ્રશ્ન છવ્વીસ બજાર પદ્ધતિની નિષ્ફળતાથી કઈ પદ્ધતિનો ઉદ્ભવ થાય છે તો દોસ્તોનો આન્સર આવશે સમાજવાદી પદ્ધતિ પ્રશ્ન સત્યાવીસ ચંપાકર નહેર કયા રાજ્યમાં આવેલી છે તો દોસ્તાનો આન્સર આવશે કેરળ રાજ્યમાં પ્રશ્ન અઠ્યાવીસ પારાદીપ મહાબંદર કયા રાજ્યમાં આવેલું છે તો દોસ્તાન આન્સર આવશે ઓડિશા રાજ્યમાં પ્રશ્ન ઓગણત્રીસ ભારતનું સૌથી મોટું અને શ્રેષ્ઠ બંદર કયું છે તો દોસ્તાનો આન્સર આવશે મુંબઈ પ્રશ્ન ત્રીસ ભારતના દરિયા કિનારે કેટલા બંદરો આવેલા છે તો દોસ્તાનો આન્સર આવશે તેર મુખ્ય બંદરો અને બસો નાના બંદરો આવેલા છે પ્રશ્ન એકત્રી હવાઈ રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું હતું તો દોસ્તાનો આન્સર આવશે વર્ષ ઓગણીસો તેપનમાં પ્રશ્ન બત્રીસ કઈ હવાઈ સેવા ભારતને વિશ્વના અનેક દેશો સાથે હવાઈ માર્ગે જોડે છે તો દોસ્તાનો આન્સર આવશે એર ઇન્ડિયા ઇન્ટરનેશનલ હવાઈ સેવા પ્રશ્ન તેત્રીસ હેલિકોપ્ટર સેવા આપતી સંસ્થા કઈ છે તો દોસ્તાન આન્સર આવશે પવનહંસ હેલિકોપ્ટર લિમિટેડ પ્રશ્ન ચોત્રીસ ભારતમાં ઉપરાષ્ટ્રપ્રમુખની ચૂંટણી કોણ કરે છે તો દોસ્તાનો આન્સર આવશે સંસદના બંને ગૃહોના સભ્યોના બનેલા મતદાન મંડળ પ્રશ્ન પાંત્રી રાજ્યોના એડવોકેટ જનરલની નિમણૂક કોણ કરે છે તો દોસ્તાનો આન્સર આવશે રાજ્યપાલ પ્રશ્ન છત્રી ઓદાની રૂએ કોણ યુનિવર્સિટીના કુલાધિપતિ ગણાય છે તો દોસ્તો આનો આવશે આન્સર આવશે રાજ્યપાલ પ્રશ્ન સાડત્રી કેટલી વય ધરાવતો ભારતીય નાગરિક લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી કરી શકે છે તો દોસ્તાનો આન્સર આવશે પચીસ વર્ષથી વધુ વય ધરાવતો પ્રશ્ન આડત્રીસ લોકસભામાં ખરડો ખરડા પર સરખા મત પડે ત્યારે કોનો મત નિર્ણાયક ગણાય છે તો દોસ્તોનો આન્સર આવશે અધ્યક્ષનો મત પ્રશ્ન ઓગણચાલીસ વ્યક્તિગત સત્યાગ્રહની શરૂઆત કયા સ્થળેથી અને ક્યારે કરવામાં આવી હતી તો દોસ્તોનો આન્સર આવશે પવનાર વર્ધા આશ્રમથી ઓગણીસો ચાલીસમાં પ્રશ્ન ચાલીસ ક્રિપ્સ મિશન ભારતમાં કઈ સાલમાં આવ્યું હતું તો દોસ્તોના આન્સર આવશે ઈસવીસન ઓગણીસો બેતાલીસમાં ક્રિપ્સ મિશન ભારત આવ્યું હતું પ્રશ્ન એકતાલીસ પાકિસ્તાનની અલગ માંગણી ક્યારે અને ક્યાં થઈ હતી તો દોસ્તાનો આન્સર આવશે માર્ચ ઓગણીસો ચાલીસમાં લાહોરમાંથી થઈ હતી પ્રશ્ન બેતાલીસ હિંદ છોડો આંદોલન ક્યારે શરૂ કરવામાં આવ્યું હતું તો દોસ્તાના આન્સર આવશે આઠ ઓગસ્ટ ઓગણીસો બેતાલીસમાં હિન્છોડો આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું પ્રશ્ન તેતાલીસ કરેગે યા મરેગે સૂત્ર કોણે અને ક્યારે આપ્યું હતું તો દોસ્તાના આન્સર આવશે ગાંધીજીએ આપ્યું હતું અને હિંછોડો આંદોલન દરમિયાન આ સૂત્ર આપ્યું હતું પ્રશ્ન ચુમ્માલીસ સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યારે અને ક્યાં થયો હતો તો દોસ્તો અઢારસો સત્તાણું ના રોજ ઓડિશાના કટક શહેરમાં પ્રશ્ન પિસ્તાલીસ ચલો દિલ્હી અને જય હિન્દનું સૂત્ર કોણે આપ્યું હતું તો દોસ્તો આન્સર આવશે સુભાષચંદ્ર બોઝે પ્રશ્ન છેતાલીસ ભારતના બંધારણનું અર્થઘટન કોણ કરે છે તો દોસ્તાનો આન્સર આવશે સર્વોચ્ચ અદાલત પ્રશ્ન સુડતાલીસ નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ કરવાની અંતિમ સત્તા કોણ ધરાવે છે તો આન્સર આવશે સર્વોચ્ચ અદાલત પ્રશ્ન અધિકાર ક્ષેત્રે વડી અદાલતના નિર્ણય સામે સર્વોચ્ચ અદાલત ચુકાદો આપવાની સત્તા ધરાવે છે તો દોસ્તો આન્સર આવશે વિવાદ અધિકાર ક્ષેત્ર પ્રશ્ન ઓગણપચાસ સર્વોચ્ચ અદાલત પાસે કાનૂની સલાહ કોણ માંગી શકે છે તો દોસ્તાનો આન્સર આવશે રાષ્ટ્રપ્રમુખ

પ્રશ્ન ચોપન તાડપત્રો અને ભોજપત્રો પરનું લખાણ મોટે ભાગે કઈ લિપિમાં હોય છે તો દોસ્તો આન્સર આવશે પાંડુલિપિમાં પ્રશ્ન પંચાવન એક મિલિયન એટલે કેટલા વર્ષનો સમયગાળો થાય તો આનો આન્સર આવશે હજાર વર્ષનો પ્રશ્ન છપ્પન મહાવીર જૈન આરાધના કેન્દ્ર ક્યાં આવેલ છે તો આનો આન્સર આવશે ગાંધીનગરમાં મહાવીર જૈન આરાધના કેન્દ્ર આવેલ છે પ્રશ્ન સત્તાવન ગુજરાત વિદ્યાપીઠ આદિવાસી સંગ્રહાલય ક્યાં આવેલ છે તો દોસ્તોનો આન્સર આવશે અમદાવાદમાં પ્રશ્ન અઠ્ઠાવન હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને શપથ કોણ લેવડાવે છે તો દોસ્તોનો આન્સર આવશે રાજ્યપાલ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને શપથ લેવડાવે છે પ્રશ્ન ઓગણસાઠ રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે તો દોસ્તોનો આન્સર આવશે રાષ્ટ્રપતિ પ્રશ્ન સાઠ રાજ્યપાલ પોતાનું રાજીનામું કોને આપે છે તો દોસ્તોનો આન્સર આવશે રાષ્ટ્રપતિ પ્રશ્ન એકસઠ રાજ્યપાલને શપથ કોણ લેવડાવે છે તો દોસ્તોનો આન્સર આવશે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ પ્રશ્ન બાસઠ ગુજરાત હાઈકોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ કોણ હતા તો દોસ્તોનો આન્સર આવશે સુંદરલાલ ત્રિકમલાલ દેસાઈ પ્રશ્ન તેસઠ ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ કોણ હતા તો દોસ્તાનો આન્સર આવશે અનુક્રમે કલ્યાણજી મહેતા અને અંબાલાલ શાહ પ્રશ્ન ચોસઠ પૃથ્વીના કણ સ્વરૂપે તત્વના બનેલા આવરણને શું કહે છે તો દોસ્તોનો આન્સર આવશે મુદ્દાવરણ અને કર્ણાવરણ પ્રશ્ન પાસઠ પૃથ્વીના પેટાળમાં રહેલા ખડકોના પીગળેલા રસને શું કહે છે તો દોસ્તોનો આન્સર આવશે મેઘના એટલે કે ભૂરસ પ્રશ્ન સાસઠ વાતાવરણ પૃથ્વીની સપાટીથી આશરે કેટલા કિલોમીટર સુધી ફેલાયેલું છે એટલે કે વિસરાયેલું છે તો દોસ્તોના આન્સર આવશે આઠસોથી હજાર કિલોમીટર સુધી પ્રશ્ન સડસઠ કયો વાયુ સૂર્યના પાર જમલી કિરણોનું શોષણ કરીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે

તો દોસ્તાનો આન્સર આવશે ચાર્ટર ઓફ રાઇટ્સથી પ્રશ્ન એકોતેર જીડીપીનું પૂરું નામ શું છે તો દોસ્તાનો આન્સર આવશે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ પ્રશ્ન બોતેર યુએનડીપીનું પૂરું નામ શું છે તો દોસ્તાનો આન્સર આવશે યુનાઇટેડ નેશનલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ દોસ્તો સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ જે ગુજરાતી થાય પ્રશ્ન તોંતેર જી એન એટલે કે જીએનપીનું પૂરું નામ શું છે તો દોસ્તાનો આન્સર આવશે ગ્રોસ નેશનલ પ્રોડક્ટ પ્રશ્ન ચુમોતેર યુએનડીપીનો મુખ્ય હેતુ કોના માટે છે તો દોસ્તોનો આન્સર આવશે માનવ વિકાસ માટે પ્રશ્ન પંચોતેર એચડીઆઈ એટલે શું તો દોસ્તોનો આન્સર આવશે હુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ પ્રશ્ન છોતેર જૂના કાપના મેદાનોને શું કહે છે તો દોસ્તોનો આન્સર આવશે બાંગર પ્રશ્ન સિત્યોતેર નવા કાપના મેદાનને શું કહે છે તો દોસ્તોનો આન્સર આવશે ખધર પ્રશ્ન ઇઠ્યોતેર અરવલ્લી પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર કયું છે તો દોસ્તાનો આન્સર આવશે ગુરુ શિખર જે સત્તરસો બાવીસ મીટર ઊંચાઈ ધરાવે છે પ્રશ્ન ઓગણસી ચંબલ અને બેતવા કઈ નદીની શાખાઓ શાખા નદીઓ છે તો દોસ્તાનો આન્સર આવશે યમુના પ્રશ્ન એંશી સોણ કઈ નદીને મળે છે તો દોસ્તાનો આન્સર આવશે ગંગા નદીને પ્રશ્ન એક્યાસી સાબરમતી અને મહી નદી કોને મળે છે તો દોસ્તાનો આન્સર આવશે ખંભાતના અખાતને પ્રશ્ન બ્યાસી દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ પૂર્વ પશ્ચિમ ક્યાંથી

ભારતનું બંધારણ અમલમાં આવતા ભારતને કેવું રાષ્ટ્ર જાહેર કરવામાં આવ્યું તો આન્સર આવશે પ્રજાસત્તાક રાષ્ટ્ર પ્રશ્ન છ્યાસી ભારતના બંધારણની શરૂઆત ક્યાંથી થાય છે તો દોસ્તાનું આન્સર આવશે અમુક પ્રશ્ન સત્યાશી ઈસવીસન ઓગણીસો છોતેર માં બંધારણીય સુધારા દ્વારા અમુકમાં કયા શબ્દો ઉમેરવામાં આવ્યા તો દોસ્તોનો આન્સર આવશે સમાજવાદી બિનસાંપ્રદાયિક અને અખંડિતતા પ્રશ્ન અઠ્યાસી કયા દેશમાં અલેખિત સ્વરૂપે બંધારણ છે તો દોસ્તોનો આન્સર આવશે બ્રિટન અને ઇઝરાયલમાં પ્રશ્ન નેવ્યાશી ભારતમાં કેવું નાગરિકત્વ આપવામાં આવ્યું છે તો દોસ્તોનો આન્સર આવશે એકલ નાગરિક્વ પ્રશ્ન નેવ સંઘમાં કોના નામે વહીવટ ચાલે છે તો દોસ્તોનો આન્સર આવશે રાષ્ટ્રપ્રમુખના નામે પ્રશ્ન એકાણું ભારતમાં કઈ પદ્ધતિની સરકાર છે તો દોસ્તોનો આન્સર આવશે સંસદીય પ્રશ્ન બાણું સંસદીય સરકાર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે તો દોસ્તોનો આન્સર આવશે સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત પર પ્રશ્ન ત્રાણું દેલવાડાના જૈન મંદિરો કયા પર્વત પર આવેલા છે અને તે કયા શાસકના સમયમાં બંધાવેલ છે તો દોસ્તો આન્સર આવશે આબુ પર અને તે સોલંકી શાસનના સમયગાળામાં બંધાવેલ છે પ્રશ્ન ચોરાણું સશસ્ત્ર લિંગ તળાવ અને રાણકી વાવ કયા શહેરમાં આવેલા છે તો દોસ્તોના આન્સર આવશે પાટણ શહેરમાં પ્રશ્ન પંચાણું ગોળ ગુંબજ કયા સ્થળ સાથે સંકળાયેલ છે તો દોસ્તોનો આન્સર આવશે બીજાપુર સાથે પ્રશ્ન છન્નું તાલ ધ્વજગીરી ગુફા ક્યાં આવેલી છે તો દોસ્તોનો આન્સર આવશે તળાજામાં પ્રશ્ન સત્તાણું સાણા ગુફા ક્યાં આવેલી છે તો દોસ્તાના આન્સર આવશે ઉના તાલુકાના વાંક્યા પાસે પ્રશ્ન અઠ્ઠાણું જીજુરી જર ગુફા ક્યાં આવેલી છે તો દોસ્તાનો આન્સર આવશે રાજકોટ જિલ્લાના સિદ્ધસરમાં પ્રશ્ન નવ્વાણું યુરોપ ખંડની સૌથી મોટી નદી કઈ છે તો દોસ્તાનો આન્સર આવશે સીન નદી પ્રશ્ન સો વિશ્વનો સૌથી મોટો ખંડ કયો છે તો દોસ્તાનો આન્સર આવશે એશિયા ખંડ દોસ્તો હવે તમને એક સ્ટા પ્રશ્ન આપવામાં આવશે સ્ટા પ્રશ્નનો જવાબ તમારે જાતે કમેન્ટમાં જણાવવાનો રહેશે તો સ્ટા પ્રશ્ન છે સુરતના આદિવાસી દ્વારા કયું નૃત્ય કરવામાં આવે છે તો દોસ્તો ઓપ્શન છે એ હમચી નૃત્ય ઓપ્શન બી રૂપાલ નૃત્ય ઓપ્શન સી કૃપાલ નૃત્ય ઓપ્શન ડી આલી નૃત્ય દોસ્તો આનો જવાબ તમારે કમેન્ટમાં જણાવવાનો છે અને દોસ્તો આવા જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો માટે અને પેશા તલાળાટીની ટેસ્ટ દેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને દોસ્તોમાં પણ શેર કરજો અને દોસ્તો આ પ્રશ્ન તમને કેવા લાગ્યા તે પણ કમેન્ટ કરીને જણાવજો ચાલો મળીએ બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત